नमस्कार, आप लोग गुजरात न्यूज में आपनु हार्दिक स्वागत छे। સાબરકાંઠામાં દુલ્હન લગ્ન કર્યા બાદ રોકડ સહિત દાગીના લઈ ફરાર થઈ ગઈ છે। સાબરકાંઠાથી અમારા સંવાદદાતા દિગેશ કડિયા જણાવે છે કે વડાલીના યુવક સાથે યુવતીએ લગ્ન કર્યા બાદ 1 લાખથી વધુની રકમ રોકડ અને 44,000ના દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી। જ્યારે યુવક પાસેથી દાગીના સહિત રોકડ અને રકમ લઈ ફરાર થયેલ યુવતી સહિત 8 શખ્સો સામે વડાલી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો। કોબીજના ભેળસેળ બિયારણની ગુંજ વિધાનસભા સુધી પહોંચી। રાતેજથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જણાવે છે કે વડવાસા ખાતે કોબીજ પકવતા ખેડૂતો દ્વારા લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી કોબીજની ખેતી કરી હતી, પણ ભેળસેળયુક્ત બિયારણ નીકળતા હાલ તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। 88 દિવસ છતાંય હજુ કોબીજમાં દંડા ન આવતા ખેડૂતોને દવા, બિયારણ, ખેડ, મહેનત અને ઉધેર સહિતનો ખર્ચ માથે પડ્યો છે। તો આ મુદ્દા ટોપ ઓન ધ ટાઉન બન્યો હતો અને ખેડૂતોનો અવાજ વિધાનસભામાં અશ્વિન કોટવાલે ખેડૂતો ઉપર આવી પડેલ આફતનો મુદ્દો ઉઠાવ્યો હતો। ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્રના અધિકારીઓ વેપારીઓ અને કંપની સાથે મળી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને દિવસો વીત્યા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। તો બીજી બાજુ અધિકારી અનિલ અમીને આ બાબતે ફોન ઉપર પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હવે દંડો બેસવાનું ચાલુ થયું છે અને થોડી રાહ જોવી પડશે, હજુ અમે ફરીથી ખેતરમાં જઈને તપાસ કરીશું। કોરોનાની મહામારીને કારણે ઇવેન્ટ સાથે સંકળાયેલા વેપારીઓને વેઠવી પડી રહી છે તકલીફ। સાબરકાંઠાથી અમારા સંવાદદાતા દિગેશ કડિયા જણાવે છે કે સાબરકાંઠાના મંડપ ડેકોરેશન, ડીજે, ફ્લાવર, લાઇટ ડેકોરેશન, સાઉન્ડ તથા જનરેટર ઇવેન્ટના ધંધા સાથે સંકળાયેલ વેપારી મિત્રોને છેલ્લા 1 વર્ષથી પડેલી કોરોનાની મહામારીને કારણે ધંધામાં તકલીફો વેઠવી પડી રહી છે તેને વાચા આપવાનું ગુજરાત મંડપ એસોસિએશનના આદેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં એક સાથે ઉગ્ર રજૂઆતના અનુસંધાને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના મહામંત્રી શ્રી રાજુભાઈ અમીન, જિલ્લા પ્રમુખ અશોકભાઈ સથવારા, મંત્રી શ્રી જતીનભાઈ પટેલ તથા જિલ્લા મંડપ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા। આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત મંડપ એસોસિએશન દ્વારા છેલ્લા 1 વર્ષથી અમારા મંડપ વ્યવસાયને લગતા મંડપ લાઇટ, સાઉન્ડ, ડીજે, જનરેટર, ઇવેન્ટ, ફૂલવર્ક જેવા ધંધાઓમાં છેલ્લા 1 વર્ષથી અમારો ધંધો ખૂબ છેલ્લા મૃત પાયા ઉપર આવી ગયેલો છે અને આવનાર સમયની અંદર સરકાર અમારી માગણીઓ કે જેવી કે સરકારશ્રીની લીઝ ઉપર તથા કોન્ટ્રાક્ટ ઉપર જે પાર્ટી પ્લોટો કે એવું આપેલું હોય, હોટલ, ઇવેન્ટ ને બધું, એનો ટેક્સો માફ કરી અને જીએસટીમાં અને બીજા વેરાઓમાં પણ સરકાર અમને રાહત આપે એ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતની અંદર વિવિધ જિલ્લાઓ તથા સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓની અંદર કે આ આવેદનપત્ર દરેક મામલતદાર ઓફિસે અને જિલ્લાઓની અંદર કલેક્ટર ઓફિસોમાં આપવા માટેનું આ એક અભિયાન કરેલું છે અને એ અભિયાન અંતર્ગત અમે સમગ્ર ગુજરાતના મંડપ એસોસિએશનના તમામ જિલ્લાઓવાળા આની અંદર જોડાયેલા છીએ અને શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે અમે એક આવેદનપત્ર આપવાનું અભિયાન ચાલુ કરેલું છે। આજરોજ ગુજરાત રાજ્ય મંડપ એસોસિએશનના આહવાન મુજબ સાબરકાંઠા જિલ્લા મંડપ એસોસિએશન દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે તમામ સદસ્યો ભેગા થઈ કલેક્ટર કચેરી આગળથી અમારી વિવિધ માગણીઓ અમે વાચા આપવા માટે આજરોજ આવેદનપત્ર આપી રહ્યા છીએ। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।